भगवान एक बेच निगाह। गुजराती ना शिक्षकों कौन कौन छे? गुजराती भणावता एवा कौन कौन छे? અમે બધા બાળકો બેઠા છીએ વર્ગમાં, અને કોણ શિક્ષક આવીને ગુજરાતીમાં અમને સમજાવશે આ કાવ્ય? ગુજરાતીના કોણ કોણ છે? સુરેન્દ્રભાઈ ગુજરાતીના છે? ગુજરાતીના છે જામગરી એટલે શું? આમાં એક શબ્દ આવે છે જામગરી, જામગરી એટલે શું બોલ? મેં તો એક જ વાક્ય, એક જ શબ્દ પૂછ્યો તમને, જામગરીમાં તણખો ન પડ્યો, જામગરી એટલે શું? હું અહિયાં ની ક્યાં વાત, હું તો જામગરી નો અર્થ કહું છું, જામગરી નો અર્થ શું? વોટ ઇઝ જામગરી? બીજા કોઈ ગણગણાટ નહીં, ગુજરાતીના શિક્ષકો બધા તૈયાર જ હોય પૂછી છે પછી બધાને, જામગરી એના બે અર્થ હું સમજુ છું બે, એક તો જામગરી એટલે મારું હૈયું, અને બીજો અર્થ સમજુ છું કે એને ચાંપવું એને ઉપમા સેના માટે છે મેં પૂછ્યું નથી, મેં તો એમ કહ્યું કે ચી ભડું, સોરી લાજ કાઢવી, લાજ એટલે શું? દાખલા તરીકે માથે ઓળે પેલું કરે ને એમ, જામગરી નો અર્થ જ મેં તો પૂછ્યો, વોટ ઇઝ જામગરી? જામગરી શું છે? હવે નહી, આ કોને આવડે છે? બીજું કોણ છે? એક મિનિટ બોલો. આમ તો દારૂગોળાની જે દિવેટ હોય છે એને જામગરી કહેવામાં આવે છે. પછી એક, હા બીજો કોણ? ધનજીભાઈ, હા કહો, હા કહો. કારતૂસ હોય છે તો એને ઘોડો દબાવો, ચાપ દબાવો એટલે ઘોડો અથડાય છે, એક બટર હોય છે એના ઉપર એટલે એને આમ તો ફૂલી કે કેપ કે, અને એને અથડાય એટલે ભડકો થાય, અને દારૂ ગોળા અથડગાય એટલે ભડકો થયો. એવી જ રીતે જ્યારે આ કેપ પણ નહોતી, કેપ પણ નહોતી ત્યારે જામગરી વાળી બંદૂકો હતી. જામગરી વાળી બંદૂકો એટલે બંદૂક હોય જે દારૂ ગોળા વાળી, દારૂ દારૂ ભરવાની ઠાસવાળી બંદૂક આવે છે ને તમે જોઈ છે, તો એને પણ ઉપર કેપ પેલું આમ હોય બટન, એના ઉપર પેલું લગાવે પછી પેલો ઘોડો પડે એટલે ભડકો થાય. પણ એના પહેલાંની વાત કરું છું કે જામગરી એટલે એ બંદૂકની નાળી હોય એને એક આવું જરા હોય જરા ખાડા જેવું, અને ખાડાઓ પેલા નાળાની નાળચાની દારૂ ભરેલી નાળચું અને એ બે નો દારૂ ગોળો એક સાથે જોઈન્ટ હોય
એટલે જામગરી કરીને, જામગરી એટલે જેમ એમણે કહ્યું દ્વેટ, એક અસર કે એને તમે અડાડો એટલે એ આપોઆપ ત્યાં સળગે, એ સળગે એટલે પેલો દારૂ ગોળાને બંદૂક થાય. જામગરીનો અર્થ ભાઈએ કહ્યું એમ એક એવી દિવેટ અથવા તો સાધન કે જે સળગે એટલે બીજાને સળગાવે. જામગરીમાં તણખો ન પડ્યો. પેલી જે જામગરી હતી, અમે સિદ્ધાર્થમાં દિવેટ કરતા જે જામગરી એટલે આ જે ખાડાવાળી જગ્યા છે ને એ ખરેખર તો એમાં તણખો પડે તો જ પેલો ભડકો થાય. એટલે જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. એ એમાં તણખો નાખવા માટે હું આખી મહેનત કરતો હતો પણ એ તણખો ન પડ્યો યોગ્ય જગ્યાએ એટલે મારી મહેનત ફળી નહીં. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી આખી. ચકમક લોઢું, ચકમક એટલે ચકમક એટલે જ્યારે આ દિવાસળી નહોતી, કશું નહોતું, ત્યારે અગ્નિ પેટાવા માટે એક બાજુ લોખંડનો કરકરવાળો આરસ જેમ પેલી કાનસ હોય છે ને એવી ટાઈપનો લોખંડનો ટુકડો અને બીજી બાજુ હાર્ડ પથ્થર. એને આમ કરે તો પથ્થરથી પણ થતું પણ લોઢું અને એનાથી જલ્દી થાય માટે લોઢું અને પથ્થર ઘસે. ચકમક, ચકમક એટલે પેલો પથ્થર ચકમક અને લોઢું એ બે ઘસવા છતાં ચકમક લોઢું ઘસતા ઘસતા એ તણખો પેલું કરવા માટે ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી આખી. આખી જિંદગી મહેનત કરી કોઈ રીતે તણખો પડે તણખો પડે તણખો પડે પણ તણખો ક્યાં પડે? જામગરીમાં પડે. જામગરી એટલે બીજા અર્થમાં એમ પણ કહેવાય કે જ્યારે એ આ પથ્થર હોય ને, આ પથ્થરનો ટુકડો છે, પથ્થરના ટુકડા ઉપર પાછો અહીંયા રૂ મૂક્યું હોય તેની દિવેટ કે તમે કહો છો એ, અને આમ 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 પહેલાં ઘસો એટલે તણખો એના ઉપર પડે, તણખો ઉપર એના ઉપર પડે એટલે પેલું રૂ સળગવા માંડે, એ રૂ સળગવા માંડે એટલે આમ 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 કરીને વધારે પેટાઈ પછી વધારે અગ્નિ પેલી પેદા કરવા પ્રયાસ કરે પછી એનું સળગાવે. એ આખી જિંદગી ચકમક લોઢું ઘસા કર્યું પેલો તણખો જામગરીમાં નાખવા માટે, યોગ્ય જગ્યાએ તણખો પડે એટલા માટે. પણ આખી જિંદગી મહેનત કરી પણ જામગરીમાં જ્યાં નાખો તો ત્યાં તણખો ના પડે. જામગરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી. કેટલું સુંદર, કેટલું મજાનું ભાવ વાહક, ભાવ આપનારું અથવા તો એને આપણા એપ્રોપ્રિએટ છે આપણી વાતને. ક્યાંથી જિંદગી લાવો? 1900 ને એમ કહેવાય કે 51 થી આ બધું ઉમથું છું. 1951 થી 50-51 થી હું મથું છું. 1961માં તો આપણે આ સંસ્થા શરૂ કરી લોકનિકેતન, એને પણ 50 વર્ષ આવતા વર્ષે થશે. પણ જો જામનગરીમાં તણખો પડ્યો નથી રહ્યા, શું કરવાથી પડે? રમેશભાઈની મારફત કોઈ થશે, પંડ્યાજીની મારફત કોઈ થશે, ત્યાં બધાને અજમાવીએ છીએ, બધાને કોશિશ કરીએ છીએ, હજુ સુધી ઠેકાણું પડતું નથી. પ્રધાન આ બધી મથામણ આના માટે છે ભાઈ, આપણે આ બધું કામ કરીએ છીએ, આ બધું કોના માટે ઊભું કર્યું, શેના માટે ઊભું કર્યું? જરૂર વાતાવરણ એક ઊભું થયું છે, સારું વાતાવરણ ઊભું થયું છે, લોકનિકેતનની ચાહના, લોકનિકેતનની એક એની
હવા વાયુમંડળ પણ ઉભું થયું છે કે લોકની કેતન એટલે